આપણા જીવનમાં આપણે ઘણી બધી વસ્તુઓ વર્તુળ આકારની જોઈએ છીએ, જેમ કે રોટલી, બંગડી, કેક, પીઝા, આ તમામ વસ્તુઓ વર્તુળ આકાર દેખાય છે. તો ચાલો આપણે આજે વર્તુળ વિશે શીખીએ. વર્તુળ એટલે એક ગોળ આકાર. આ જે આપણને દેખાય છે એ આપણે ખુલ્લા હાથે કર્યો છે, પરંતુ જો એક ચોક્કસ માપનો વર્તુળ દોરવો હોય તો તેના માટે આપણે જરૂર પડશે એક કેન્દ્રની. કેન્દ્રથી સમાન અંતરે આપણે એક વર્તુળ દોરીએ છીએ, જેના માટે આપણે કંપાસનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે સરસ વર્તુળ દોરાઈ જાય. હવે કોઈ એક જગ્યાએથી વર્તુળની શરૂઆત કરી અને એની ગોળ 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 ફરતે ફરતે ફરતા મૂળ સ્થાને આપણે જ્યારે પહોંચીએ ત્યારે આ જે માપ થાય છે તે માપ છે વર્તુળનો પરિઘ. અને આ પરિઘની અંદરના એટલે કે વર્તુળના અંદરના ભાગમાં જેટલી જગ્યા રોકાયેલી છે તે જગ્યા એટલે વર્તુળનું ક્ષેત્રફળ. આપણે અહીં વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ આ બંને વસ્તુ જોઈ. આ બંને વસ્તુનો આટલો તફાવત છે.